કેમ છો બાળ મિત્રો? મજામાં ને? આપણે આજે ફરી મળ્યા છીએ. તમને ખબર છે બાળ મિત્રો, આપણે આ ભણી ગયા છીએ આગળ આના વિશે કે તમે ગુજરાતના જિલ્લાઓ અને એના તાલુકાઓ, તો આપણે ઘણા બધા જિલ્લાઓ વિશે માહિતી મેળવી, એના તાલુકાઓ વિશે પણ જાણી લીધું છે. તો તમને ખબર છે કે અમદાવાદમાં કયા કયા તાલુકાઓ આવે છે? કોને ખ્યાલ હશે? કોઈ કહેશે બાળ મિત્રો મને કે અમદાવાદ જિલ્લામાં કયા કયા તાલુકાઓ આવે છે? કોઈને ખ્યાલ છે? અરે વાહ બે વાહ, સરસ. તો આપણે જોઈએ કે અમદાવાદમાં કેટલા તાલુકાઓ છે. તમે ભણ્યા હતા કે અમદાવાદની એની સિટીની અંદર જ 5 તાલુકાઓ આવેલા છે. સિટીની અંદર જ 5 તાલુકાઓ આવેલા છે. તો કયા કયા? તો તમે જોઈ શકો છો કે અમદાવાદ સિટી, એને પણ તાલુકો કહેવામાં આવે છે. ત્યાં ઘાટલોડિયા આવ્યું છે, એને પણ તાલુકો ગણવામાં આવે છે. વેજલપુરને પણ તાલુકો ગણવામાં આવે છે. ત્યાર પછી ત્યાં સાબરમતી છે, એને પણ તાલુકો ગણવામાં આવે છે. અસારવા એને પણ, અને મણિનગર અને નારોલ અને દસક્રોઈ, આ બધા છે એ અમદાવાદના એરિયા જ છે. આપણે અમદાવાદના અમુક અમુક એરિયા, આપણે ભાવનગરમાં જેમ એરિયા હોય છે ક્રેસન્ટ ને મહિલા કોલેજ ને, એવી જ રીતના આ બધા અમદાવાદના એરિયાને પણ તાલુકાઓ ગણવામાં આવે છે. તો અમદાવાદમાં એ સિવાયના કયા તાલુકા છે? તો એ સિવાયના છે માંડલ, દેત્રોજ, પછી વિરમગામ, સાણંદ, દસકોઈ, બાવડા, ધોળકા, ધંધુકા, રાણપુર, બરવાડા, આ વગેરે છે એ પણ અમદાવાદ સિટીના તાલુકાઓ છે. આ બધું આપણે ભણી ગયા છીએ કારણ કે આપણે અમદાવાદ જિલ્લો છે ત્યાં મેં તમને કીધેલું છે કે એમાં બધી જ વસ્તુઓ આપણને છે કે અમદાવાદ વિસ્તારની દ્રષ્ટિએ, વસ્તીની દ્રષ્ટિએ એક મોટું શહેર છે. ત્યાં સૌથી મોટું રેલવે સ્ટેશન છે, ત્યાં સૌથી મોટું વિમાન મથક છે, ત્યાં સૌથી મોટું જોવાલાયક તળાવ છે, આપણે જ્યાં કીધું ને પ્રાણીબાગ છે, અને હોસ્પિટલ સૌથી મોટી ત્યાં આવેલી છે, યુનિવર્સિટી સૌથી મોટી ત્યાં આવેલી છે. એટલે અમદાવાદને આપણે જાણવું ખૂબ જરૂરી છે. ત્યાર પછી આપણે ભણી ગયા અરવલ્લી પણ ભણી ગયા છીએ. તમને ખબર છે બાળ મિત્રો કે અરવલ્લીમાં કયા કયા તાલુકાઓ આવેલા છે? કે ત્યાં ભિલોડા, મોડાસા, મેઘરજ, ધનુસરા, માલપુર અને બાયડ, આ પણ આપણે ભણી ગયા છીએ. ત્યાર અમરેલી, અમરેલી આપણો પાડોશી જિલ્લો છે, ભાવનગરનો પાડોશી જિલ્લો છે. અને અમરેલીમાં તમે ભણી ગયા છો તો કે બાબરા, લાઠી, લીલિયા, સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, ખાંભા, ધારી, બગસરા, વાકિયા, એટલે કે આ પણ આપણે ભણી ગયા છીએ કે ભાઈ અહીંયા આટલા અમરેલીમાં તાલુકાઓ આવેલા છે. આણંદને પણ આપણે જોઈ લીધું હતું આપણા ગયા પીરિયડમાં. હું એકવાર રિપીટ કરું છું કે જેથી કરીને તમને પાછું ભૂલાઈને, મેં તમને કીધું હતું ને કે ભાઈ આપણે પાછું રિપીટ કરશું કે જેથી કરીને તમને બે વાર થાય તો તમને એને એ વસ્તુ યાદ રહે. તો આણંદમાં પણ, આણંદ એનું તમને ખબર છે કે એ આપણે મેઇન આપણે જિલ્લા મથક હું કહેતી હતી, તો આણંદનું જિલ્લા મથક આણંદ જ છે. ત્યાં સોજિત્રા, પેટલાદ, તારાપુર, ખંભાત, બોરસદ, આંકબાવ અને ઉમરેઠ, આટલા છે એ આણંદના તાલુકાઓ છે. તો આપણે આણંદ વિશે પણ માહિતી મેળવી હતી. ત્યાર પછી છે કચ્છ જિલ્લો. એ પણ તમને ખબર છે કે કચ્છ છે એ પણ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે. ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે. તમે જોઈ શકો છો આ જે દૂધિયા કલર છે ને બાળ મિત્રો, આખો અહીંયા સુધીથી લઈને આ આખું રણ છે. શું છે? કચ્છનું રણ. અને એ મેં તમને કીધેલું હતું કે એ રણ કેવું છે, આખું મીઠાનું રણ છે. ત્યાં તમે ગમે ત્યાં નજર નાખો તમને મીઠું જ દેખાય, એટલે કે સફેદ કલર જ, આખું સફેદ રણ છે અને ખૂબ જોવા જેવું છે. આ એનું નાનું રણ છે, તમે જોઈ શકો છો બાળ મિત્રો, આ એનું નાનું રણ છે, કચ્છનું નાનું રણ છે. ત્યાર પછી એમાં કયા કયા તો આવેલા છે કચ્છમાં તાલુકાઓ? તો લખપત છે, નખત્રાણા છે, અબડાસા છે, માંડવી છે, ભુજ છે, મુંદ્રા છે, અંજાર, ગાંધીધામ, ભચાઉ
અને રાપર આ બધા જ કચ્છના જિલ્લાઓ છે. અને કચ્છ છે ને એ પણ દરિયા કિનારે વસેલું છે, એક દરિયો છે એમાં પણ ત્યાં ફરતી કોર તમે જાઓ તો માંડવીમાં મુદ્રામાં આ બધા દરિયા કિનારે. મુદ્રા ત્યાં કેવું બંદર આવેલું છે, આ મુદ્રા છે ત્યાં પણ બંદર છે, એ પણ આપણે આગળ ભણી ગયા છીએ. તો આ છે કચ્છ, કચ્છના તાલુકાઓ. ત્યાર પછી આપણે જોશું તો છે ભરૂચ. ભરૂચ પણ આપણે ભણી ગયા, ભરૂચનું વડું મથક ભરૂચ જ છે. ત્યાં કયા કયા છે તો ઝઘડિયા, વાલિયા, અંકલેશ્વર, હાસોટ, આમોદ, વાગરા અને જંબુસર, આ બધા ભરૂચના તાલુકાઓ છે. ત્યાર પછી છે મહેસાણા. મહેસાણા પણ આપણે ભણી ગયા છે. આપણે છે એક 20 જિલ્લા વિશે માહિતી મેળવી લીધી હતી, તો એ હું ખાલી રિપીટ એટલી વાત કરું છું કે જેથી કરીને તમને ભૂલાય નહીં. તો મહેસાણાનું વડું મથક મહેસાણા જ છે. ત્યાં વિસનગર, ઊંઝા, મેં તમને ઊંઝા કીધું હતું ને આપણે ભણવામાં આવ્યું હતું કે ઊંઝા છે, ત્યાં ખેતને લગતા બધા ઓજારો ને એ બધું ત્યાં મળે છે. ખેરાલુ, સતલાસણા, વડનગર, વિજાપુર, કડી અને બહુચરાજી, તો આ બધા જ તાલુકાઓ છે એ મહેસાણાના છે. ત્યાર પછી છે વડોદરા. તો વડોદરાનું વડું મથક વડોદરા જ છે. વડોદરાનું વડું મથક વડોદરા જ છે. ત્યાં સાવલી, પાદરા, વાઘોડિયા, ડભોઈ, કરણજણ, સિનોર, સંખેડા, જેતપુર, પાવી. જેતપુર છે ને એ 2-3 જગ્યાએ આવેલું છે, ઘણી આપણને મિસ્ટેક થઈ જાય. રાજકોટ જિલ્લામાં આવેલું છે જેતપુર, વડોદરા જિલ્લામાં જેતપુર આવેલું છે, પછી કચ્છમાં એક જેતપુર આવેલું છે. તો આપણને ઘણી વાર જેતપુર સાંભળીને પૂછવું પડે કે ભાઈ એ કયું જેતપુર છે. પછી છોટાઉદેપુર, કવાંટ અને નસવાડી, તો આ બધા જ છે એ આપણે વડોદરા જિલ્લામાં. અત્યારે છોટાઉદેપુર છે ને એ વડોદરાથી જુદું પડી ગયું છે, એટલે વડોદરાની અંદર એને અલગ અલગ જિલ્લા, એટલે આટલા છે ને આ કવાંટ, પછી જેતપુર, નસવાડી અને સંખેડા અને બોડેલી, આટલાઓ છે ને આટલું એ અત્યારે છોટાઉદેપુરમાં આવી ગયું છે. અને આ છે એ વડોદરામાં છે, યાદ રાખજો. અત્યારે વડોદરામાંથી છૂટું પડી અને વડોદરાના હવે આટલા જ જિલ્લા છે, વાઘોડિયા, સાવલી, દેશર, પાદરા, કરજણ, સિનોર, ડભોઈ અને વડોદરા. અત્યારે વડોદરાના આટલા જ જિલ્લા છે, એમાંથી છોટાઉદેપુર જુદું પડ્યું અને એમાં આટલા તાલુકાઓ જતા રહ્યા છે. ત્યાર પછી છે દાહોદ. તો દાહોદનું વડું મથક દાહોદ જ છે. ત્યાં ઝાલોદ, ફતેપુરા, લીમખેડા, દેવગઢ, વારિયા, ધાનપુર અને ગરબડા. ત્યાર પછી છે ગાંધીનગર. તો ગાંધીનગરનું વડું મથક તમને ખબર છે, ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, એ પણ આપણે જાણી લીધું છે. ત્યાં કયા કયા, 3 જ તાલુકા છે ગાંધીનગરની અંદર, 3 જ તાલુકા છે, માણસા, કલોલ અને દહેગામ, એ તો આપણને યાદ જ રહી જાય એવું છે. ત્યાર પછી ભાવનગર, આપણું ભાવનગર, ભાવનગરનું વડું મથક છે ભાવનગર. તો ભાવનગરના કયા તાલુકા છે, તો ઘોઘા, સિહોર, પાલીતાણા, તળાજા, મહુવા, ગારિયાધાર, ઉમરાળા, વલભીપુર, ગઢડા અને આ બોટાદ છે એ જુદું પડી ગયું. પહેલાં ભાવનગરની સાથે હતું, હવે બોટાદ તાલુકો જુદો પડી ગયો છે, એ તમને બાળ મિત્રો ખબર હોવી જોઈએ. અને બોટાદમાં ગઢડા, બરવાળા, આ જે ગઢડા છે એ બોટાદની અંદર જતું રહ્યું છે, એમાં બરવાળા અને રાણપુર આ 3 તાલુકાઓ છે બોટાદની અંદર. અહીંયાથી બોટાદ આપણાથી જુદું પડે છે, એ ખાસ તમે યાદ રાખજો, બરાબર. ત્યાર પછી છે ખેડા. ખેડા જિલ્લો, ખેડાનું અહીંયા તમને ખબર છે આ મેઇન એનું વડું મથક છે. ત્યાર પછી એમાં મેમદાવાદ, કઠલાલ, કપડવંજ, વીરપુર, બાલાસિનોર, ઠાસરા, મહુધા, નડિયાદ અને માતેર, આટલા તાલુકાઓ આવેલા છે. ત્યાર પછી છે બનાસકાંઠા. બનાસકાંઠાનું વડું મથક છે પાલનપુર. કયું છે? પાલનપુર. બનાસકાંઠાનું વડું મથક છે પાલનપુર અને એમાં તાલુકાઓ આવેલા છે ડીસા, ધાનેરા, દાંતીવાડા, અમીરગઢ, દાંતા, વડગામ, થરાદ, વાવ, ભાભર,
દિયોદર અને કાંકરેજ આટલા બનાસકાંઠાના તાલુકાઓ છે. ત્યાર પછી છે જામનગર. તો જામનગરનું વડું મથક જામનગર જ છે. ત્યાં લાલપુર, ધ્રોલ, જાળિયા, કાલાવડ, જામજોધપુર, ભાણવડ, ખંભાળિયા, કલ્યાણપુર અને ઓખા મંડળ એટલા આવેલા છે. ત્યાર પછી જૂનાગઢ. જૂનાગઢનું વડું મથક જૂનાગઢ જ છે. એમાં ભેસાણ, વિસાવદર, તાલાળા, ઉના, કોડીનાર, સુત્રાપાડા, વેરાવળ, માળિયા, મેંદરડા, કેશોદ, વંથલી, માણાવદર અને માંગરોળ આટલાનો સમાવેશ થાય છે. પણ અત્યારે એમાંથી ગીર સોમનાથ જુદું પડ્યું ને, એટલે એમાં એ આ વેરાવળ છે ને એ એમાં જતું રહ્યું, સુત્રાપાડા એમાં જતું રહ્યું, તાલાળા એમાં જતું રહ્યું, ઉના એમાં જતું રહ્યું અને ગીર એમાં એમાં ગીર ગઢડા આટલા એમાં જતા રહ્યા છે. અને ગીર સોમનાથનું વડું મથક છે વેરાવળ. આ અહીંયાથી જૂનાગઢ છે એ જુદું પડી જાય છે. અહીંયાથી ગીર સોમનાથ જિલ્લો નવો થયો. પહેલાં 29 જિલ્લા હતા, પછી 33 જિલ્લા બન્યા. એમાંથી જે ગીર સોમનાથ છે એ જુદું પડ્યું અને એમાં આટલા તાલુકાઓ એમાં જતા રહ્યા છે. ત્યાર પછી છે તાપી અને વ્યારી. તાપી વ્યારા. તો તાપી છે એ પહેલાં સુરત સાથે જોડાયેલું હતું અને સુરતમાંથી જુદું પડ્યું અને એનું વડું મથક છે વ્યારા. તાપીનું વડું મથક છે વ્યારા. ત્યાં આવ્યો છે વાલોડ, સોનગઢ, ઉચ્છલ અને નિઝર. યાદ રાખજો આ સોનગઢ છે એ આપણું ભાવનગરનું નથી પણ વ્યારાનું છે. ત્યાર પછી છે ડાંગ જિલ્લો. તો ડાંગ જિલ્લામાં કયા ડાંગ જિલ્લો છે એ પણ સુરતને અડતો જ જિલ્લો છે. ડાંગ જિલ્લો ગુજરાતનો સૌથી નાનો જિલ્લો છે, એટલે યાદ રાખજો ત્યાં વસ્તી ખૂબ જ ઓછી છે અને સૌથી નાનો જિલ્લો છે. ત્યાં ત્રણ આપણને આપેલા છે, ત્યાં ત્રણ જ તાલુકાઓ આવેલા છે ડાંગમાં. એક તો છે આહવા, બીજું છે વધઈ અને સુબીર. અહીંયા જે સુબીર છે આ કોસમલ એટલે વધઈ, વધઈ, આહવા અને સુબીર આ ત્રણ જ ત્યાં તાલુકાઓ આવેલા છે. ત્યાર પછી આપણે જોશું તો છે નર્મદા. અહીંયાથી આપણે બાળમિત્રો ભણવાનું હતું નર્મદા. તો નર્મદા વિશે તમને આપણે ભણી ગયા હતા કાલે. નર્મદા એનું વડું મથક છે રાજપીપળા. શું કહ્યું છે? રાજપીપળા. નર્મદાનું વડું મથક છે રાજપીપળા. આપણને ખબર છે નર્મદા નદી એ ક્યાં આવેલી છે? તો કે ભરૂચ જિલ્લામાં. પણ આ નર્મદા છે એ આખું જુદું પડે છે. તો એના તાલુકાઓ કયા કયા છે? તો આપણે વડોદરા રાજપીપળાને જેનો તાલુકો કહેશું. ત્યાર પછી છે નાદોદ. જો વડોદરાને રાજપીપળાને નાદોદ પણ કહેવાય છે. એ મેં અહીંયા તમને જો લાઈન કરેલી છે એ તમને દેખાશે, એને નાદોદ પણ કહેવાય છે. પછી છે તિલકવાડા. તો તમને અહીંયા દેખાય છે તિલકવાડા. ત્યાર પછી છે દેડિયાપાડા. તો અહીંયા રહ્યું દેડિયાપાડા. ત્યાર પછી કીધું છે આપણને સાબર શું છે? તો કે સાગબારા. તો જો અહીંયા રહ્યું સાગબારા અને એનો છેલ્લો જિલ્લો છે ગરુડેશ્વર. તો આપણને આટલા એના તાલુકાઓ આપેલા. જો અહીંયા ગરુડેશ્વર આપેલું જ છે. તો આ એના ચાર પાંચ તાલુકાઓ છે. પાંચ તાલુકાઓ કયું છે? તો કે રાજપીપળા, તિલકવાડા, દેડિયાપાડા, સાગબારા અને ગરુડેશ્વર. આટલા એના તાલુકાઓ છે નર્મદાના. અને નર્મદાનું વડું મથક છે રાજપીપળા. ત્યાર પછી આપણે જોશું તો સાબરકાંઠા. સાબરકાંઠા છે ને એ ખૂબ નાનું એવું સેન્ટર છે અને આપણને જો આપણી સામે જ આપણને દેખાય છે. તમે જોઈ શકો છો કે સાબરકાંઠાના તાલુકાઓ કયા કયા છે. તો સાબરકાંઠામાં પહેલાં આવ્યું છે એનું જો વડું મથક સાબરકાંઠા જ છે. એનું પહેલું છે હિંમતનગર. ત્યાર પછી છે ખેડબ્રહ્મા. તમને અહીંયા દેખાય છે ખેડબ્રહ્મા. ત્યાર પછી અહીંયા આપણને દેખાય વિજયરાજનગર. તો આ વિજયરાજનગર. ત્યાર પછી છે ઈડર. તો આ ઈડર. ત્યાર પછી છે પ્રાંજીના એટલે આ પ્રાંજીના. ત્યાર પછી છે વડાલી. તો આમાં વડાલી આ વડાલી. ત્યાર પછી છે તલોદ અને પોનીશા. તો આ પોનીશા અને તલોદ આ તલોદ છે.
તમે જોઈ શકો છો આટલા તાલુકાઓ સાબરકાંઠામાં આવેલા છે. ત્યાર પછી છે પોરબંદર જિલ્લો. આ આપણે જોયું સાબરકાંઠા અને હવે જોઈએ પોરબંદર જિલ્લો. તો પોરબંદરનું વડું મથક પોરબંદર જ છે અને એની અંદર ખાલી બે જ તાલુકાઓ આવેલા છે. પોરબંદરની અંદર બે જ તાલુકાઓ આવેલા છે. એક તો ત્રણ જ આમ તો કહેવાય, એક પોરબંદર ખુદ પોતે એનો તાલુકો અને રાણાવાવ અને કુતિયાણા આ બે જ એના તાલુકાઓ છે. પોરબંદર ખૂબ નાનું એવું છે, દરિયા કિનારે વસેલું શહેર છે. ત્યાર પછી આપણે જોશું તો ગીર સોમનાથ જિલ્લો. ગીર સોમનાથ હમણાં આપણે જૂનાગઢની સાથે ભણી ગયા. મેં તમને કીધું કે જૂનાગઢથી જુદું પડેલું, પહેલાં જૂનાગઢની સાથે હતું, પછી એ જૂનાગઢથી અહીંયા જુદું પડ્યું છે. આ છે ગીર સોમનાથ, યાદ રાખજો આ છે ગીર સોમનાથ. જો આ ગીર સોમનાથ એનું વડું મથક પણ છે વેરાવળ. એનું વડું મથકનું નામ શું છે? ગીર સોમનાથના વેરાવળ. યાદ રાખજો, તમને કોઈ પૂછે કે ગીર સોમનાથનું વડું મથક શું છે તો વેરાવળ. એમાં કયા કયા તાલુકાઓ આવેલા છે? તો તાલાળા, ઉના, સુત્રાપાડા અને કોડીનાર, આટલા એમાં તાલુકાઓ આવેલા છે. એ પેલા જૂનાગઢ હારે જોડાયેલું હતું, જ્યારે નવા જિલ્લાઓ બન્યા ત્યારે ગીર સોમનાથ જૂનાગઢથી જુદું પડ્યું અને આટલા તાલુકાઓ એમાં આવી ગયા છે. આ આપણે જાણવા જેવું છે કે જ્યારે ગુજરાતમાં કુલ કેટલા જિલ્લા હતા? પહેલાં 29 હતા અને અત્યારે હાલમાં 33 છે. શું કામે? તો અમુક જિલ્લાઓમાંથી જિલ્લાઓ જુદા પડ્યા અને નવા જિલ્લાઓ એને બનાવવામાં આવ્યા છે. એ જેમ આપણે ભાવનગર છે એમાંથી બોટાદ જુદું પડ્યું અને બોટાદ જિલ્લો નવો થયો, એવી જ રીતના જૂનાગઢમાંથી ગીર સોમનાથ જુદું પડ્યું અને એને નવું બનાવવામાં આવ્યું છે. ત્યાર પછી છે પાટણ જિલ્લો. પાટણની તમને મેં હમણાં જ કીધું હતું, પાટણની પ્રભુતા પણ આપણે જાણીતી છે, બુક છે એ. ત્યાર પછી પાટણની યુનિવર્સિટી એટલે કે દક્ષિણ યુનિવર્સિટી પણ ખૂબ પ્રખ્યાત છે, તો એ પણ જાણીતું. પાટણનું જિલ્લા મથક પાટણ જ છે, પાટણનું જિલ્લા મથક પાટણ જ છે. ત્યાં કયા કયા આવેલા છે તાલુકાઓ? તો સાતલપુર, રાધનપુર, સમી, ચારસમા, હાજીરા, હારીજ અને સિદ્ધપુર. આપણે એને આમ તો સિદ્ધપુર પાટણના નામથી જ ઓળખવામાં આવે છે. પાટણને સિદ્ધપુર પાટણના નામથી જ ઓળખવામાં આવે છે. તો આ તમે જોઈ શકો છો કે અહીંયા સિદ્ધપુર એની બાજુમાં જ આપેલું છે. સિદ્ધપુર પાટણ એમ જ ઓળખાય છે. તો પાટણના તાલુકાઓ સિદ્ધપુર, ચાણસ્મા, હારીજ, સમી, રાધનપુર અને સાંતલપુર, આટલા પાટણના તાલુકાઓ છે. ત્યાર પછી છે પંચમહાલ જિલ્લો. પંચમહાલ જિલ્લો છે ને એ પણ આપણને તમને તમારી સ્ક્રીન ઉપર દેખાય છે પંચમહાલ જિલ્લો. તો પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક પંચમહાલ જ છે, યાદ રાખજો. પંચમહાલનું મુખ્ય મથક પંચમહાલ જ છે. એ ક્યાં આવેલું છે એ પણ આપણને દેખે ને, એ ગોધરા. તમે ઘણીવાર, તમને ખબર હશે તમે ગોધરા ગયા હશો, તો એનું વડું મથક ગોધરા છે. તો એનું પહેલું તમે જોઈ શકો, એનો પહેલો તાલુકો ગોધરા, બીજો છે એનો સહેરા, પછી છે મહુવા. અહીંયા આપ્યું છે, ત્યાં પણ એક મહુવા આપણે ભાવનગરની જેમ આવેલું છે, મહુવા હડફ એનું નામ છે, મહુવા હડફ. ઘોઘાબા અહીંયા બીજું એનું છે, ઘોઘાબા અહીંયા આપેલું જ છે, જુઓ ઘોઘાબા. ત્યાર પછી છે કાલોલ, અહીંયા આપેલું જ છે કાલોલ. તો એ પણ ત્યાંનું એનું આમાં લખેલ અહીંયા કાલોલ આપ્યું છે, જો તમે જોઈ શકો છો. કાલોલ અને હાલોલ બે સિટી બાજુમાં છે, એના બે તાલુકાઓ કાલોલ અને હાલોલ. પછી છે જાંબુઘોડા, છે જાંબુઘોડા, જો અહીં તમને નીચે દેખાય છે જાંબુઘોડા, આ એના તાલુકાઓ છે. યાદ રાખજો, ગોધરા છે એ એનું વડું મથક છે, ત્યાર પછી ત્યાં સહેરા, પછી મોરવા હડફ, ઘોઘંબા, કાલોલ, હાલોલ અને જાંબુઘોડા, આટલા એના તાલુકાઓ છે. ત્યાર પછી છે બોટાદ. બોટાદ છે એ આપણા ભાવનગરમાંથી, મેં તમને કીધું હતું પહેલાં ભાવનગરની સાથે હતું, હવે ભાવનગરથી જુદું પડી ગયું છે.
તો બોટાદના કયા કયા તમને ખબર છે એમાં તાલુકાઓ છે? તો બોટાદ છે એ એનું વડું મથક છે. બોટાદ છે એ એનું વડું મથક, બોટાદ જિલ્લાનું વડું મથક બોટાદ જ છે. એમાં કયા કયા તાલુકાઓ આવેલા છે? તો કે બરવાડા આવેલું છે, ગઢડા આવેલું છે, રાણપુર આવેલું છે અને બરવાડા આવેલું છે. યાદ રાખજો, ગઢડાનું બરવાડા, ગઢડા અને રાણપુર આ બોટાદના તાલુકાઓ છે. એટલે આપણને કોઈ બાળમિત્રો પૂછે તો હવે આપણને યાદ હોવું જોઈએ કે બોટાદના તાલુકાઓ કયા કયા છે. ત્યાર પછી છે સુરત જિલ્લો. તો સુરત જિલ્લો છે એના સુરત છે એનું વડું મથક છે. યાદ રાખજો, સુરત એનું વડું મથક છે. સુરતમાં કયા કયા તાલુકાઓ આવેલા? તો કે ઓલપાડ આવેલું છે, ત્યાં માંગરોળ આવેલું છે. જો માંગરોળ પણ ત્રણ જગ્યાએ આવેલું છે. માંગરોળ કચ્છમાં પણ આવેલું છે, માંગરોળ જૂનાગઢમાં પણ આવેલું છે અને માંગરોળ સુરતમાં પણ આવેલું છે. યાદ રાખજો. ત્યાર પછી માંડવી. તો માંડવી પણ બે જગ્યાએ આવેલું છે. માંડવી કચ્છમાં પણ આવેલું છે અને માંડવી સુરતમાં પણ આવેલું છે. પછી છે ઉમરપાડા, કામરેજ, બારડોલી, પલસાણા, આચાર્ય, ચોર્યાસી અને મહુવા. આટલા તાલુકાઓ ત્યાં આવેલા છે. યાદ રાખજો, સુરતના તાલુકાઓ ઓલપાડ, માંગરોળ, ઉમરપાડા, કામરેજ, માંડવી, બારડોલી, પલસાણા, ચોર્યાસી અને મહુવા. આટલા તાલુકાઓ સુરતમાં આવેલા છે. પછી છે સુરેન્દ્રનગર. તો સુરેન્દ્રનગરનું વડું મથક આપણે જોઈ શકીએ છીએ, તમારી સ્ક્રીન ઉપર દેખાય જ છે. સુરેન્દ્રનગરનું વડું મથક સુરેન્દ્રનગર જ છે, પણ એને વઢવાણ પણ કહેવામાં આવે છે. ઘણીવાર તમે જુઓ સુરેન્દ્રનગર અને વઢવાણ છે ને એ એક જ જગ્યાએ બે સાવ આમ કહે ને કે ભેગું છે. આપણે કેમ અહીંયાથી વર્તે જ ને આપણું બે ભેગું હોય, એવી રીતના સુરેન્દ્રનગર અને વઢવાણ છે એ બંને સાથે જ છે. તો સુરેન્દ્રનગરનું વડું મથક સુરેન્દ્રનગર છે. તો ત્યાં કયા કયા આવેલા છે તાલુકાઓ? તો ધાંગધ્રા, દસાડા, લખતર, લીમડી, ચુડા, સાયલા, મૂળી, હળવદ અને ચોટીલા. તમે ચોટીલાનો ડુંગર જોયો હશે, ઘણા લોકોને ચોટીલાનો ડુંગર જોયો હશે એટલે ખ્યાલ હશે કે ત્યાં ચોટીલા પણ આવેલું છે. ચોટીલા છે એ આ શહેરમાં આવેલું છે, સુરેન્દ્રનગરમાં. તો હવે બાળમિત્રો તમને ખબર હશે, તમને આ લખતરની લાડીની પણ આપણને ખબર છે, કહેવત છે કે લખતરની લાડીને ઘોઘાનો વર, એવી રીતના એક કહેવત છે. તો એ પણ તમને યાદ હશે. તો એ ક્યાં આવેલું છે? લખતર સુરેન્દ્રનગરમાં. તો બાળમિત્રો આટલું તમે યાદ રાખજો, ભૂલાશે નહીં ને ભાઈ. હવે છે આપણું દેવભૂમિ દ્વારકા. દેવભૂમિ દ્વારકામાં કયા કયા જિલ્લાઓ આવેલા? જો પહેલાં છે ને દેવભૂમિ દ્વારકા પણ જામનગર સાથે જોડાયેલું હતું અને એ નવો જિલ્લો ઘોષિત કરવામાં આવ્યો છે. એમાં કયા કયા આપેલા છે આપણને દ્વારકામાં જે તાલુકાઓ? તો તમારી સામે દેખાય છે. તો ખંભાળિયા છે, કલ્યાણપુર છે, ભાણવડ છે, પછી ઓખામંડળ દ્વારકા. એ તો તમને જામનગરમાં પણ જોવા મળ્યું હતું ઓખામંડળ, પણ ઓખામંડળ છે એ ખૂબ જ મોટું છે એટલે એના બે ભાગ કરવામાં, એક ભાગ જામનગરમાં જાય છે અને બીજો છે એ આમાં આવે છે. એટલે ઓખામંડળ, ભાણવડ અને કલ્યાણપુર, આટલા ખંભાળિયા, આટલા દેવભૂમિ દ્વારકાના. અને આ આખે આખું છે એ દરિયા કિનારે વસેલું શહેર છે. દ્વારકા છે એ આખું દરિયા કિનારે છે એટલે દરિયાની વચ્ચે જ છે. આમ તો તમે જ્યારે જાઓ એટલે તમારી બધી કોર તમને દરિયો દેખાય છે. ત્યાર પછી છે નવસારી. નવસારીમાં પણ આપણને ખબર જ, તમને બાળમિત્રો ખબર જ છે કે નવસારીમાં, નવસારી છે એ એનું વડું મથક છે. ત્યાર પછી ત્યાં જલાલપોર, જો અહીંયા રહ્યું જલાલપોર. ત્યાર પછી ચીખલી, તો અહીંયા તમને દેખાય છે ચીખલી. ત્યાર પછી છે ગણદેવી, તો આ ગણદેવી. ત્યાર પછી છે આપણને વાસંદા, તો અહીંયા વાસંદા પણ આપણને દેખાય છે. તો આ બધા છે એ બધા જ નવસારીના તમને દેખાતા હશે. અહીંયા બધા નવસારીના તાલુકાઓ છે. તે ખેરગામ અહીંયા બધું જ તમારી સ્ક્રીન ઉપર દેખાય છે.
તો આ બધા જ છે એ નવસારીના તાલુકાઓ છે. ત્યાર પછી છે મહીસાગર. મહીસાગર ખૂબ નાનો એવો જિલ્લો છે અને એ આપણને એના બહુ નાના એવા જિલ્લામાં નાના એવા એના તાલુકા પણ ખૂબ ઓછા છે. ત્યાં લુણાવાડા, વીરપુર, પછી બાલાસિનોર, કડાણા, ખાનપુર અને સંતરામપુર, આટલા છે એ મહીસાગરમાં આવેલા તાલુકાઓ છે. છે છોટાઉદેપુર. છોટાઉદેપુરનું વડું મથક છોટાઉદેપુર જ છે. મેં તમને કીધું હતું ને કે એ વડોદરામાંથી જુદું પડેલું છે. પહેલાં વડોદરા સાથે સંકળાયેલો જિલ્લો હતો, હવે નવો જિલ્લો એને ઘોષિત કરવામાં આવ્યો એટલે છોટાઉદેપુર અલગથી બન્યો. ત્યાં જેતપુર પાવી, સંખેડા, નસવાડી અને કવાટ એના તાલુકાઓ છે. ત્યાર પછી છે મોરબી. તો મોરબી છે એની અંદર મોરબી એનું વડું મથક છે. ત્યાર પછી છે માળિયા. એ માળિયા એનું આ એનો તાલુકો છે. હળવદ એનો તાલુકો છે. પછી વાંકાનેર, આ અહીંયા વાંકાનેર આપેલું છે અને એક આપ્યું છે ટંકારા. આટલા એના તાલુકાઓ છે. વલસાડ. વલસાડ પણ આપણને ખબર છે કે વલસાડના 5 જ તાલુકાઓ છે. વલસાડ એનું વડું મથક છે. ત્યાર પછી ત્યાં આવેલું છે વલસાડમાં પારડી. તો તમને અહીંયા દેખાય છે આ પારડી. ત્યાર પછી છે ત્યાં ધરમપુર. તો અહીંયા તમને ધરમપુર પણ દેખાય છે. ત્યાર પછી છે ત્યાં ઉમરગાંવ. તો તમને ઉમરગાંવ પણ અહીંયા તમને દેખાય છે. આર યુ ઉમરગાંવ. પછી કપરાર. તો અહીંયા તમને દેખાય કપરાડા. આ બધા જ એના તાલુકાઓ છે. છેલ્લે આપણે એકવાર જોઈ લઈએ રાજકોટ તાલુકો. તો રાજકોટ તાલુકો છે એનું વડું મથક રાજકોટ જ છે. રાજકોટ તાલુકાનું વડું મથક રાજકોટ છે. એમાં કુલ 11 તાલુકાઓ આવેલા છે. કેટલા તાલુકાઓ આવેલા છે રાજકોટમાં? 11. એ કયા કયા છે આપણે જોઈએ તો રાજકોટ છે એક તો એનો તાલુકો જ થશે. પછી છે પડધરી. એનો એક તાલુકો છે પડધરી. બીજો છે લોધિકા. તો તમને દેખાય છે અહીંયા લોધિકા. ત્યાર પછી છે કોટડા સાંગાણી. તો અહીંયા તમને દેખાય છે આ કોટડા સાંગાણી. આ છે જસદણ, ગોંડલ, જામકંડોણા, ઉપલેટા, જેતપુર, વાંકાનેર, પછી ટંકારા, મોરબી અને માળિયા. આટલા છે એ એના તાલુકાઓ છે. એમાંથી મોરબી જુદું પડ્યું અને અહીંયાથી એ આટલું છે એ અલગ થઈ ગયું. યાદ રાખજો આટલું એ અલગ થઈ ગયું છે એટલે મોરબી જિલ્લો જુદો પડી ગયો છે. નહીતર પહેલાં એ રાજકોટ સાથે સંકળાયેલો હતો, હવે મોરબી જિલ્લો આખો જુદો પડી ગયો છે. હજી આમાં આપેલું નથી ધોરાજી આવે છે અને વિંછિયા આવે છે. એ બે છે એ પણ એના તાલુકાઓ છે, ધોરાજી અને વિંછિયા. તો બાળમિત્રો આપણને આટલું ખાસ યાદ હોવું જોઈએ કે આપણને ગુજરાતના કુલ 33 તાલુકાઓ છે અને એ 33 તાલુકાઓ એટલે 33 જિલ્લાઓ છે અને 33 જિલ્લાના આપણે મુખ્ય બધા જ નામ આપણે જાણી લીધા છે. જેમ કે અમદાવાદ, અમરેલી, અરવલ્લી, આણંદ, કચ્છ, ખેડા, ગાંધીનગર, ગીર સોમનાથ, છોટાઉદેપુર, જામનગર, જૂનાગઢ, ડાંગ, તાપી, દાહોદ, દેવભૂમિ દ્વારકા, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, બનાસકાંઠા, બોટાદ, ભરૂચ, ભાવનગર, મહીસાગર, મહેસાણા, મોરબી, રાજકોટ, વડોદરા, વલસાડ, સાબરકાંઠા, સુરત અને સુરેન્દ્રનગર. આટલા 33 આપણા ગુજરાતના જિલ્લાઓ છે અને એના વિશે, જિલ્લાઓ વિશે માહિતી મેળવી અને એના તાલુકાઓ વિશે પણ આપણે માહિતી મેળવી છે. તો બાળમિત્રો, આપણે આટલા જિલ્લા અને તાલુકાઓ વિશે માહિતી મેળવી છે તો આ તમે હવે ભૂલતા નહીં, કારણ કે આ માહિતી હું રિપીટ પાછી કરીશ અને તમને આના વિશે પાછું રિવિઝન કરીશ ત્યારે પૂછીશ. તમને આવડવું જોઈએ. નેક્સ્ટ ટાઈમ આપણે આનો સ્વાધ્યાય કરશું જ્યારે એમાં કુલ, જો એક ખાસ ભૂલાય નહીં, એક વાત તો યાદ રાખજો, આ 33 જિલ્લાના કુલ 250 તાલુકા છે. કેટલા છે? 250. આપણા ગુજરાત રાજ્યના કુલ 33 જિલ્લા અને 33 જિલ્લાના કુલ 250 તાલુકાઓ આવેલા છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે અને વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કચ્છ છે અને સૌથી નાનો જિલ્લો
ડાંગ છે, આટલી વસ્તુ ભૂલાય નહીં. એ આપણને યાદ રહેવું જોઈએ કે હંમેશા આપણા ગુજરાત વિશે માહિતી છે એ આપણી પાસે, ગમે ત્યારે કોઈ પણ આપણને સવાલ કરે તો એ આપણને યાદ હોવું જોઈએ. તો ગુજરાત છે એ એક રાજ્ય છે અને ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર છે. હું રિપીટ આ સવાલ એટલે કરતી રહું છું કે જેથી કરીને તમને ભૂલાય નહીં. અને આના પછીનું આપણે સ્વાધ્યાય જોશું. જો એના સ્વાધ્યાયના હું સવાલ તમારી પાસેથી જ જવાબ માંગીશ અને એ પણ મને તમને તમારી પાસેથી જ એનો જવાબ મળવો જોઈએ. શું કામે કે આપણે આ બધું જ આગળ ભણ્યા છીએ એ તમને યાદ છે કે નહીં એનું આપણે ચકાસણી કરશું. તો અને આના પછીનું લેસન છે આપણી ઉપયોગી વસ્તુ અને તેના શોધક. આપણા ઘરમાં તમે જુઓ ત્યારે ઘણા બધા વસ્તુઓનો, ટીવીનો છે, રેડિયો છે, પછી ટેલિસ્કોપ છે, એ બધી વસ્તુ જે તમે વાપરો છો ને, ટેલિફોન છે, એની શોધ કોણે કરી અને કયા વિજ્ઞાનીએ કરી, ક્યારે કરી, એના વિશે આપણે જાણવાનું છે નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર? તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું અને પાછા આપણે બધા ત્યારે વાત કરીશું કે ભાઈ આ બધું કેવી રીતના, તમે કેટલું આગળ ભણ્યા, શું વખણાય છે, શું પ્રખ્યાત છે, એના વિશે પણ માહિતી મેળવીશું. અને હોમવર્ક ખાસ કરજો, ફેર બુકમાં આ જે PDF આવે એ ફેર બુકમાં ઉતારજો. ઓકે? જેની પાસે સ્વાધ્યાય પોથી છે એ સ્વાધ્યાય પોથીમાં લખજો અને જેની પાસે સ્વાધ્યાય પોથી નથી એ લોકો ફેર બુકમાં લખશે. ઓકે? ચલો ફરી મળીશું. બાય.